નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિવિધ સવાણી વિદ્યાલયમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, હું બારીયાનો ભાઈ ધોરણ 7 ની અંદર આજે આપણે રાશિઓની તુલના વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આમ તો તમે ધોરણ 6 ની અંદર ગુણોત્તર અને પ્રમાણ એ વિશે શીખીને જ આવ્યા છો, થોડો ઘણો ખ્યાલ તો તમને હશે. છતાં આજે આપણે ગુણોત્તર અને પ્રમાણ વિશે થોડું તાજો કરી લઈએ, ત્યાર પછી એના દાખલા કરીશું. તો સૌથી પહેલા ગુણોત્તર એટલે શું? તો ગુણોત્તર એટલે કે એક સંખ્યા બીજી સંખ્યા કરતા કેટલા ગણી કે કેટલામાં ભાગડી છે તે દર્શાવતી સરખામણી આવે, સરખામણીને આપણે ગુણોત્તર કહીશું. બીજું, ગુણોત્તર માટેના બંને માપના જે એકમો છે એકમો સરખા હોવા જોઈએ. દાખલા તરીકે એક માપ કિલોમીટરમાં આપેલું છે અને બીજું માપ મીટરમાં આપેલું છે, તો કિલોમીટરનું માપને આપણે મીટરમાં ફેરવીશું. ટૂંકમાં બંને જે માપ છે એ બંને માપને આપણે એક સરખા કરીશું, મીટર તો મીટર જ કરીશું. ત્યાર પછી ગુણોત્તરને અંશ અને છેદ સ્વરૂપે કે અંશ જેમ છેદ સ્વરૂપે જ દર્શાવાય. ત્યાર પછી ગુણોત્તર હંમેશા અતિ સંક્ષિપ્ત રૂપમાં જ દર્શાવાય છે. આ વિદ્યાર્થી મિત્રો આ ખાસ ધ્યાન રાખજો કે ગુણોત્તરને હંમેશા અતિ સંક્ષિપ્ત રૂપ એટલે કે એનું નાનામાં નાનું જે રૂપ છે જ્યાં સુધી છેદ ઉડે છે ત્યાં સુધી છેદ રડવાના છે એના, અને જ્યારે એનું અતિ સંક્ષિપ્ત રૂપ મળે છે ત્યારે જ એ અતિ સંક્ષિપ્ત રૂપમાં જ એને દર્શાવવામાં આવે છે. હવે પ્રમાણ વિશે જોઈશું. તો પ્રમાણ એની વ્યાખ્યા સમજીએ તો પ્રમાણ જો ચાર સંખ્યાઓ પ્રમાણમાં હોય, કેટલી સંખ્યાઓ? ચાર સંખ્યાઓ પ્રમાણમાં હોય તો પહેલી અને ચોથી સંખ્યા બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણાકાર સરખો જ હોય છે. એક્ઝામ્પલ તરીકે અહીં આપણે રકમ જોઈએ તો 3 × 20, 20 તરી 60 થશે, અને 15 × 12 = 50 60 થશે. તો બંને સંખ્યાઓ પ્રમાણની અંદર જોઈએ તો કુલ કેટલા પદ હોય છે? 4 પદ હોય છે, 1, 2, 3 અને 4. આ 4 પદો છે, એ 4 પદોમાં પહેલી અને ચોથી સંખ્યા બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણાકાર હંમેશા સરખો થાય તો આપેલા પદો આપેલી સંખ્યાઓ છે એ પ્રમાણમાં છે કહી શકાય. પછી બીજું કે પ્રમાણ એ બે ગુણોત્તર વચ્ચેનો સંબંધ દર્શાવે છે, આ બે સંખ્યાનો ગુણોત્તર અને આ બે સંખ્યાનો ગુણોત્તર. હવે વિદ્યાર્થી મિત્રો, ગુણોત્તર વિશેના થોડા આપણે દાખલા ગણીએ તો નીચેની સંખ્યા જે આપેલી છે ગુણોત્તર શોધીએ. તો પહેલો છે કે 5 રૂપિયાનો 50 પૈસા સાથે ગુણોત્તર શોધવાનો છે. હવે જો વિદ્યાર્થી મિત્રો, આગળ તમને મેં કીધું હતું કે પૈસા છે અહીંયા રૂપિયા છે, તો બંને એકમને નાના નાના એકમ સાથે ફેરવીશું. તો રૂપિયાને સિમ્બોલ ફેરવી દઈશું આપણે પૈસામાં, 1 રૂપિયો = 100 પૈસા થશે. તો 5 રૂપિયા = 500 પૈસા થશે. તેથી આપણે 500 ના છેદમાં 50 લખી શકીએ. શૂન્ય ગઈ, શૂન્ય ગઈ, 10 × 5 = 10, 50 ગયા 5 ગયા 5 ગયા. હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કઈ છેદમાં છે નહીં, ત્યારે જ્યારે કોઈ સંખ્યા છેદમાં ન હોય ત્યારે આપણે છેદમાં 1 મૂકી શકીએ. તેથી ગુણોત્તર બરાબર 10 / 1 લખી શકાય. પછી એક બીજો દાખલો છે કે 15 કિલોગ્રામ 210 ગ્રામ સાથે ગુણોત્તર. તો અહીંયા કિલોગ્રામ નો એકમ છે, અહીંયા ગ્રામ નો એકમ છે, તો આપણે કિલોગ્રામ ને ગ્રામ માં ફેરવીશું. 1 કિલોગ્રામ = 1000 ગ્રામ, 1 કિલોગ્રામ = 1000 ગ્રામ થશે. તેથી 15 કિલોગ્રામ બરાબર
કેટલા તો ક્રોસ ગુણાકાર કરીશું 15 ગુણ્યા 1000 બરાબર 15000 તો અહીંયા 15000 ના છેદમાં 210 શૂન્ય ગઈ શૂન્ય ગઈ 7 ગુણ્યા 3 7 તેરી 21 3 ગુણ્યા 5 3 5 15 ગુણ્યા 100 એટલે 1500 થશે 3 ગયા હવે જો 100 ગુણ્યા 5 એટલે કેટલા થશે 500 થશે 500 ના છેદમાં કેટલા વધ્યા છે 7 તો ગુણોત્તર આપણને મળશે ગુણોત્તર બરાબર 500 જેમ 7 ત્યાર પછીનો દાખલો 9 મીટર નો 27 સેમી સાથે ગુણોત્તર હવે અહીંયા જો આ મીટર માં એકમ આપેલો છે આ એકમ છે સેમી માં તો આ મીટર ના એકમ ને આપણે સેમી માં ફેરવીશું સેન્ટીમીટર માં 1 મીટર બરાબર 100 સેમી તેથી 9 મીટર બરાબર 9 ગુણ્યા 100 બરાબર કેટલા થશે 900 સેમી તેથી 900 ના છેદમાં 27 હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા છેદરૂપ છે 9 ગુણ્યા 3 9 3 27 હવે ઉપર જો તો ઉપર કેટલા આપેલા છે 900 100 ગુણ્યા 9 કરીશું તો 900 થશે 900 ગયા 9 ગયા 9 ગયા ઉપર કેટલા આપેલા તો 100 છેદમાં કેટલા છે 3 તેથી ગુણોત્તર બરાબર 100 જેમ 3 મળશે પછીનો દાખલો જોઈએ તો 30 દિવસનો 36 કલાક સાથે હવે જો અહીંયા એક એકમ દિવસ આપેલો છે બીજો એકમ કલાક છે તો તમને આગળ કીધું એ પ્રમાણે દિવસ છે કલાક છે તો કલાકમાં દિવસોને આપણે ફેરવીશું તો એક દિવસની કેટલી કલાક હોય એક દિવસ બરાબર 24 કલાક તેથી 30 દિવસ બરાબર 30 ગુણ્યા 24 24 ગુણ્યા 3 24 ગુણ્યા 3 4 12 નો ગુણો વધે 1 3 2 6 ને 7 અને 1 શૂન્ય છે એટલે 720 થશે હવે 720 ના છેદમાં 36 આવશે 36 2 72 એટલે 36 ગુણ્યા આપણે અહીંયા કેટલા કરશું 20 એટલે 720 મળશે 36 ગયા 720 ગયા 36 ગયા બરાબર કેટલા મળ્યા તો 20 20 ના છેદમાં 1 તેથી ગુણોત્તર મળશે ગુણોત્તર બરાબર 20 જેમ 1 હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક દાખલો જોઈએ અહીં ગામમાં આપેલો છે એક કાર 12 લિટર પેટ્રોલમાં 180 લિટર કાપે છે તો આ કારનું 25 લિટર પેટ્રોલમાં કેટલું અંતર કાપશે હવે અહીં આપણે ત્રી રાશિ મૂકીશું અહીંયા આવશે પેટ્રોલ સેમા આપેલું છે તો કે લિટરમાં અને અહીંયા આવશે અંતર અંતર સેમા આપેલું છે તો કે કિલોમીટરમાં હવે 12 લિટર પેટ્રોલ એટલે 12 લિટર પેટ્રોલમાં 180 કિમી તો 25 લિટર પેટ્રોલમાં કેટલું 25 રોજ ગુણાકાર થશે 25 ગુણ્યા 180 છેદમાં 12 હવે એને જો છેદ દેશે કે તો કે હા 180 છે છેદમાં 12 છે 60 ગુણ્યા 3 60 એટલે 180 4 ગુણ્યા 3 4 તરી 12 3 ગયા 3 ગયા હજુ છે જુદે છે હા 15 ચોક 60 15 ગુણ્યા 4 15 ચોક 60 4 ગયા 4 ગયા 25 ગુણ્યા 15 એકમ ને 36 ગુણ્યા 1 5 5 1 2 2 5 5 25 નો માર્યો અધી 2 5 2 10 ને 2 12 5 5 ને 2 7 2 ને 1 3 કેટલા આવશે 300 ને 75 તેથી 25 લિટર પેટ્રોલ કાર 375 કિગ્રી
અંતર્ગત છે ત્યાર પછી મૂળ કિંમત મૂળ કિંમત એટલે કોઈ પણ વસ્તુ ખરીદતા જે રકમ આપવી પડે તેની વસ્તુની મૂળ કિંમત કહેવાય છે તેને ટૂંકમાં મૂકી લખી શકાય દાખલા તરીકે કોઈ દુકાનેથી તમે પેન લીધી પેનની કિંમત છે 10 રૂપિયા તો એ પેનની મૂળ કિંમત થશે 10 રૂપિયા ત્યાર પછી છે ખરાજ ખરાજ એટલે કે વસ્તુ ખરીદ્યા પછી તેના થતો ખર્ચ એને આપણે ખરાજ કહીશું ખરાજ છે એ સામાન્ય એક્ઝામ્પલ તરીકે સમજીએ તો ખરાજ એટલે માનો કે કોઈ તમે ફ્રીજ દુકાનેથી ખરીદ્યું એક ફ્રીજની કિંમત છે 20000 રૂપિયા તેને તમારે ઘર સુધી લાવવા માટે બીજા 200 રૂપિયા કોઈ લારીવાળાને આપવા પડે છે તો એ જે 200 રૂપિયા છે ત્યાં શું થશે એની ખરાજ ત્યાર પછી પડતર કિંમત વસ્તુ ખરીદ્યા પછી એના પર થતા ખર્ચ મૂળ કિંમતમાં ઉમેરતા વસ્તુની પડતર કિંમત મળે છે તેને ટૂંકમાં પકી લખી શકાય હવે જ્યારે આપણે પડતર કિંમત શોધીશું ત્યારે પકી બરાબર મૂકી ખરાજ ત્યારે આપણને મળશે પડતર કિંમત ત્યાર પછી છે વેચાણ તો કોઈ પણ વસ્તુ વેચતા જે રકમ ઉપજે તેને તે વસ્તુની વેચાણ કિંમત કહેવામાં આવે છે અને તેને ટૂંકમાં વેચી તરીકે લખી શકાય ત્યાર પછી લખો હવે જો મૂળ કિંમત કે પડતર કિંમત કરતાં જ્યારે વેચાણ કિંમત વધારે હોય ત્યારે નફો થશે અને નફા માટેના સૂત્રો છે નફો બરાબર વેચી માઇનસ પકી નફો બરાબર વેચી માઇનસ મૂકી ત્યાર પછી ખોટ તો મૂળ કિંમત કે પડતર કિંમત કરતાં વેચાણ કિંમત જો અહીંયા જોવાનું છે આ વેચાણ કિંમત ઓછી હોય ત્યારે ખોટ જશે હવે ખોટ માટે શોધવા માટે સૂત્રો ખોટ બરાબર મૂકી માઇનસ વેચી અથવા ખોટ બરાબર પકી એટલે કે પડતર કિંમત માઇનસ વેચાણ કિંમત ત્યાર પછી નફાને ખોટની ટકામાં ગણતરી જ્યારે કરવાની થશે ત્યારે કઈ રીતના કરવાનું તો નફો જ્યારે ટકામાં શોધવો હોય ત્યારે નફો છે તેમાં મૂળ કિંમત અથવા પડતર કિંમત એના મૂલ્ય સો ખોટની ટકામાં ગણતરી કરવાની હોય ત્યારે ખોટ ટકા ખોટના છે તેમાં મૂળ કિંમત અને પડતર કિંમત એના મૂલ્ય સો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આ જે જુદી આપી એના પ્રમાણે આપણે દાખલા જોઈએ ત્યાર પછી હું બીજો દાખલો આપણે જોઈએ તો 60 વિદ્યાર્થીઓમાંથી 15 વિદ્યાર્થીઓને ક્રિકેટ રમવું ગમે છે તો કેટલા ટકા આપણે શું શોધવાનું છે ટકા કેટલા ટકા વિદ્યાર્થીઓને ક્રિકેટ રમવું ગમે છે હવે કુલ વિદ્યાર્થીઓ બરાબર 60 એમાંથી ક્રિકેટ રમવું ગમે છે ક્રિકેટ રમવું ગમે છે તેવા વિદ્યાર્થીઓ બરાબર 15 તો શું કરીશું ટકા શોધવા છે 15 ના છેદમાં 60 ગુણ્યા 100 શૂન્ય ગઈ શૂન્ય ગઈ 5 2 10 3 2 છ છ ગયા બે ગયા બે ગયા 3 5 15 55 25 તો કેટલા ટકા વિદ્યાર્થીઓને ક્રિકેટ રમતો છે તેથી 25% વિદ્યાર્થીઓને ક્રિકેટ રમવું ગમે છે ત્યાર પ્રશ્ન આપણે નાખવો જોઈએ મિત્રો તો 12% ડિસ્કાઉન્ટ મળતા રવિએ ટીશર્ટ રૂપિયા 220 માં ખરીદ્યું છે તો ટીશર્ટની ખરીદ કિંમત બરાબર રૂપિયા 220 તો ટીશર્ટ પર ડિસ્કાઉન્ટ પહેલાનો ભાવ આપણે ડિસ્કાઉન્ટ પહેલાનો ભાવ શોધવાનો છે
तो टी-शर्टों पर कितना डिस्काउंट पड़े से 12% डिस्काउंट से टका हमेशा 100 इक्वल से तो आपने
તો શાળાની ટીમ આ વર્ષે 6 રમતો જીતી જ્યારે ગયા વર્ષે 4 રમતો જીતી તો ગયા વર્ષની તુલનામાં આ વર્ષે જીતમાં કેટલા ટકા વધારો થયો જીતની ટકા વાળી શું શું સૌથી પહેલા જીતની સંખ્યામાં થયેલ વધારો બરાબર ગયા વર્ષે કેટલી નંબર જીતી હતી આ વર્ષે 6 ગયા વર્ષે 4 6 - 4 બરાબર 2 હવે જીતની ટકાવારીમાં વધારો જીતની ટકાવારીમાં વધારો શોધીશું તો કેટલા ટકા વધારો યાદ કરવાનું છે એક ટીમ આ વર્ષે 6 હવે જો જીતની સંખ્યામાં થયેલ વધારો અહીંયા આવશે જીતની સંખ્યામાં થયેલ વધારો છેદમાં કુલ કેટલી રમતો હતી તો ગયા વર્ષે કેટલી 4 રમતો જીતી તો ગયા વર્ષે જીતેલી રમત એના મૂલ્ય 100 મૂકી દેશું જેટલી સંખ્યામાં થયેલ વધારો કેટલો છે તો 2 ગયા વર્ષે જેટલી ગયા વર્ષે જીતેલી રમત કેટલી છે તો ગયા વર્ષે 4 રમતો જીતી છેદમાં 4 એના મૂલ્ય 100 25 ચોક 100 છેદ ઉછી લખ્યા મિત્રો 25 ગુણ્યા 4 એટલે 25 ચોક 100 100 ગુણ્યા છેદમાં 4 છે અહીંયા પણ 4 છે 25 ગુણ્યા 2 25 2 50 તો કેટલા ટકા વધારો થયો છે ત્યાર પછીનો મિત્રો વિદ્યાર્થી મિત્રો જોઈએ તો એક ફૂલદાનની પડતર કિંમત રૂપિયા 120 પડતર કિંમતને આપણે ટૂંકમાં વકી લખી શકીએ તો ફૂલદાનની ફૂલદાનની પડતર કિંમત બરાબર રૂપિયા 120 હવે આ ફૂલદાનની દુકાનદારે 10 ટકા ખોટ ખાઈ ખોટ બરાબર કેટલી થશે ખોટ બરાબર 10 તો 120 ના આપણે 10 ટકા આપણે શોધવા પડશે કેટલા થાય છે તો 120 ના 10 ટકા શોધવા માટે 120 ગુણ્યા 10 છેદમાં 100 શૂન્ય બે શૂન્ય બે શૂન્ય બે શૂન્ય બે એક એક જશે કેટલા વધશે 12 રૂપિયા તો 12 રૂપિયા છે એને ખોટ થાય છે ત્યાર પછી હવે આપણે વેચાણ કિંમત શોધવાની છે તો વેચાણ કિંમત શોધવા માટે વિદ્યાર્થી મિત્ર આગળ તમને ખબર કીધું કે વેચાણ કિંમત બરાબર હવે જો ખોટ ક્યારે જાય તો પડતર કિંમત કરતા વેચાણ કિંમત હંમેશા ઓછી છે અહીંયા આપણે વેચાણ કિંમત શોધવાની છે પક્કી માઇનસ ખોટ પક્કી માઇનસ ખોટ પડતર કિંમત કેટલી છે રૂપિયા 120 ખોટ કેટલી કહી છે તો રૂપિયા 12 તેથી 120 માઇનસ 12 0 માંથી 2 લઈ જાય 10 પર લેવો પડશે અહીંયા 1 હશે અહીંયા છે 10 10 માંથી 2 જશે તો 8 1 માંથી 1 જશે તો 0 અને 1 નો 1 તો કેટલા મળશે રૂપિયા 108 તેથી ફૂલદાનની વેચાણ કિંમત રૂપિયા 108 તેથી ફૂલદાનની વેચાણ કિંમત બરાબર રૂપિયા 108 થશે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો હવે બીજો દાખલો